વર્ષ 2013માં આગામી લોકસભા ચૂંટણી માટે નરેન્દ્ર મોદી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર હતા. તેમણે બિહારના પટનામાં હુંકાર રેલી કરી હતી. આ રેલીમાં નરેન્દ્ર મોદી પર હુમલો કરવાનો આતંકીઓનો પ્લાન હતો. રેલીમાં આતંકીઓએ બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો, જેમાં 6 લોકો મૃત્યુ પામ્યા હતા તથા 89 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સદનસીબે નરેન્દ્ર મોદી સુરક્ષિત રહ્યા હતા. આ કેસમાં એનઆઈએ દ્વારા તપાસ કરવામાં આવી હતી. કેસમાં એનઆઈએ કોર્ટે 4 આતંકીઓને ફાંસીની સજા ફટકારી છે. 2 આતંકીને આજીવન કેદ તથા 2 આતંકીને 10 વર્ષની સજા ફટકારાઈ છે. ઉપરાંત 1 આતંકીને 7 વર્ષની સજાનો હુકમ થયો છે. દિવાળી પર આવતા ફટાકડાઓના પેકિંગ પર દેવી દેવતાઓના ચિત્રોના ઉપયોગથી ઘણા લોકોની ધાર્મિક લાગણી દુભાય છે. આવા ફટાકડાઓનો ઉપયોગ ન કરવા હિન્દુ જાગરણ મંચ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો, જેને પગલે ફટાકડાના દુકાનદારોએ પણ સ્વેચ્છાએ દેવી દેવતાઓના ચિત્રોવાળા ફટાકડાઓનો ત્યાગ કર્યો હતો. લાલપુર ચોકડી નજીક આવા ફટાકડાઓને ભીની જમીનમાં દાટી સુરક્ષિત નિકાલ કરવામાં આવ્યો હતો. જામનગર ફટાકડા એસોસિએશન મંગી વલ્કેશ મંગી હિન્દુ જાગરણ મંચ દ્વારા અમારી પાસે આવેલા હતા. દેવી દેવતાના ફોટાવાળા ફટાકડા જે પણ આવતા હતા એના માટે અમે બધા દુકાનદારો ભેગા થઈ ને એને સપ્રુત બધા કરેલા છે. ફટાકડાના આવતા વર્ષે એવા નહીં મગાવી પબ્લિક પણ કહે છે, અમે દુકાનદાર પણ કહી છીએ ને એને બધું સપ્રુત કરેલ છે. જામનગર લાલપુર બાયપાસ પાસે અત્યારે મોટો ખાડો કરી ને એની અંદર પાણી નાખી ને બધું દાટેલું. જામનગરમાં બ્યુટિફિકેશન પામેલા રણમલ તળાવ સંકુલમાં દિવાળી નિમિત્તે હસ્તકલા મેળો તથા પ્રાદેશિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સાંસદ પૂનમબેન માડમના હસ્તે મેળાનું ઉદઘાટન થયું હતું. મેળામાં ભાગ લેનાર મહિલાઓના રહેવા જમવાની વ્યવસ્થા ખીજડા મંદિર દ્વારા કરવામાં આવી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને કુટીર ઉદ્યોગ ના નેજા હેઠળ હસ્તકલા સેતુ યોજના અંતર્ગત આ હસ્તકલા એટલે કે હેન્ડીક્રાફ્ટ્સનો આખો એક મેળાનું અહીંયા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ જોવો છો એ પ્રકારે અહીંયા ઘણા બધા સ્ટોલ્સના માધ્યમથી જામનગર જિલ્લાના 400 જેટલા સખી મંડળો જે આજે કાર્યરત છે એ પૈકીના અનેક સખી મંડળોએ અલગ અલગ પોતાના જે સ્પેશિયાલિટી છે, પોતે જે બનાવે છે, ગૃહ ઉદ્યોગના માધ્યમથી બહેનોને ક્યાંક કાર્યરત કરી બધા બહેનોને જોડી અને બધા બહેનોને સ્વનિર્ભર કરવા માટે જે એમના પ્રયત્નો છે એના અહીંયા ખૂબ સરસ સ્ટોલોના માધ્યમથી ડિસ્પ્લે કરવામાં આવ્યા છે. એમાં હેન્ડીક્રાફ્ટ્સ, બાંધણી, ટાઈ એન્ડ ડાય, અન્ય બીજા કામો, માટીના આખા કામો, આયુર્વેદ, આપણી ઘરગથ્થુ બધી દવાઓ, આ બધું જ અહીંયા આ એક્ઝિબિશનના માધ્યમથી આપણી બહેનો પોતાના ઘરે જે હંમેશાથી પોતાના ઉપયોગ માટે લેતા વસ્તુઓ અને આપણી એક જે સંસ્કૃતિ છે, આપણી જે એક પરંપરાગત જે આપણું હેન્ડીક્રાફ્ટ છે એ બધાનું અહીંયા ડિસ્પ્લે કરવામાં આવ્યું છે. ત્યારે ખૂબ સરસ લોકેશનમાં આપણા ગ્રામ વિકાસ એજન્સીએ અહીં હમણાં DDO શ્રી ઉપસ્થિત હતા, જિલ્લા પંચાયત અધ્યક્ષ ઉપસ્થિત છે, DRDA શ્રી ઉપસ્થિત છે, અનેક ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સમગ્ર ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ખૂબ પ્રયત્ન થયા છે કે બધા લોકોને જોડી અને તમામ આપણા સખી મંડળો જેટલા ભાગ લે છે એમને એક ન્યાય મળે, એ પ્રકારનો મંચ મળે. ત્યારે વોકલ ફોર લોકલ આ દિવાળીમાં માત્ર એક સૂત્ર ના રહી જાય પણ આપણે આપણા બધા જ આવા લોકલ બનાવેલી બધી જ વસ્તુઓનો ઉપયોગ દિવાળીમાં માત્ર દીવા જ નહીં પણ બધી જ વસ્તુ જે આપણે ખરીદી કરતા હોય એ દિવાળીમાં આપણે એનો ઉપયોગ કરીએ આપણી લોકલ વસ્તુઓનો, એવી હું આપ સૌને એક વિનંતી કરું છું. તળાવની પાડ એટલે ખૂબ સારું લોકેશન છે, જ્યાં લોકો અહીંયા ફરવા માટે એમને પણ નીકળતા હોય ત્યારે હું નાગરિકોને વિનંતી કરું છું કે આ દિવાળીમાં આપણે આપણી સ્થાનિક આ જ વસ્તુઓ લઈએ ને આપણા જામનગરને જ આપણી ઇકોનોમીને ક્યાંક આપણે સૌ સાથે મળી અને આ બધા જ જે સખી મંડળો છે એની સાથે જોડાયેલા લોકોની પણ દિવાળી ખૂબ સારી જાય એ પ્રકારની વ્યવસ્થા અહીંથી જ ખરીદી કરીને કરીએ એવી એક વિનંતી સાથે દિવાળી અને નવા વર્ષની પણ હું આપ સૌને, આપના પરિવારોને, સર્વે નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. ઈશ્વરને પ્રાર્થના કરું છું આ તકે કે આવતું નવું વર્ષ આ દિવાળીના તહેવાર તમામ આપની માટે
સુખદાયી રહે, સફળ રહે અને આરોગ્યની દ્રષ્ટિથી, ખાસ કરીને આરોગ્યની ચિંતા આપણે ભૂતકાળમાં રહી એ પ્રકારે આરોગ્યની દ્રષ્ટિએ પણ આપ સૌ ખૂબ જ તંદુરસ્ત રહ્યો એવી શુભકામનાઓ સાથે પુનઃ આપ સૌને શુભકામનાઓ સાથે વિરમું છું. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં લાગેલી આગ ઠરતી નથી ત્યાં હવે સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં 266 રૂપિયાનો ભાવ વધારો ઝીંકી દીધો છે. આજે પણ પેટ્રોલમાં લીટર દીઠ 35 પૈસા તથા ડીઝલમાં લીટર દીઠ 38 પૈસાનો વધારો થતાં જામનગરમાં પેટ્રોલ ડીઝલની કિંમત 106 રૂપિયાને પાર કરી ગઈ છે. રાંધણ ગેસના નોન કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ પણ 900ને પાર થઈ ગયો છે. ચોતરફી મોંઘવારીથી પ્રજા પીસાઈ રહી છે, પરંતુ સરકાર મોંઘવારી ઘટાડવાના કોઈ પગલાં લઈ રહી નથી. જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં કાનૂની જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. બસ સ્ટેન્ડ, ફટાકડા સ્ટોલ વગેરે જાહેર સ્થળોએ બેનરો લગાવી તથા પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા હતા. ઓનલાઈન વર્ચ્યુઅલ કાર્યક્રમો સહિત કુલ 101 કાર્યક્રમો અંતર્ગત 1,85,000 લોકો સુધી માહિતી પહોંચાડવામાં આવી હતી. કોર્ટ કેસમાં સમાધાન થઈ જાય.